समाचारमां आगळ वात करीए तो आज रोज भगवान जगन्नाथ जी नी 108 कलश नी जळयात्रा अमदावाद मां निकळवामां आवी, तो भगवान जगन्नाथ जी नो जळाभिषेक आजे करायो छे। महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे, 108 कलश मां जळ भरी अने फरीथी जळयात्रा निकळी छे। तो आजे भगवान जगन्नाथ जी नी 145मी जळयात्रा अमदावाद मां योजवामां आवी हती। तो भगवान जगन्नाथ जी नी आज रोज 145मी जळयात्रा नो शुभारंभ करायवा हतो। तो भगवान जगन्नाथ जी नी जळयात्रा निज मंदिर थी निकली अने सोमनाथ घाट साबरमती आगळ पहोंची हती। तो त्यां आगळ शास्त्रोक्त विधि प्रमाणे भगवान जगन्नाथ जी नी जळयात्रा माटे कलशमां जळ भरवामां आव्या हता। तो ब्राह्मणों द्वारा वेदना मंत्रोच्चार साथे संपूर्ण जळयात्रा योजवामां आवी हती। तो 108 कलश भरी भगवानी जळयात्रा निज मंदिरे आवी छे। तो भगवान जगन्नाथ जी ने आजे जळथी अभिषेक पण करवामां आव्यो छे। 108 कलशमां जळ भरी अने लावामां आव्यो छे। तो भगवान जगन्नाथ जी नो आजे रथयात्रा पूर्वे जळाभिषेक करवामां आव्यो छे। आज रोज भगवान 4 વાગે પોતાના મામાના ઘર સરસપુર પર જવાના છે। तो कोरोनाना कपरा 2 वर्ष बाद आजे भगवान जगन्नाथ जी नी रंगे चंगे भक्तोनी भीड़ मां जळयात्रा निकली हती। तो जळयात्रा मां मोटी संख्या मां भाविक भक्तो पण उमट्या हता। साथे भजन मंडळीओ आगळ हाथी हता। त्यारबाद राजकीय महानुभावो पण भगवान जगन्नाथ जी नी जळयात्रा मां उपस्थित रह्या हता। तो बुलेटिन इंडिया नी स्क्रीन पर आप दृश्य जोई रह्या छो। जीवंत दृश्य छे के भगवान जगन्नाथ जी ने निज मंदिर मां हाल दिलीपदास जी महाराज भगवान ने जळाभिषेक करावी रह्या छे। तो भगवान ने चांदीना शंख थी जे साबरमती नु गंगा रूपी जळ लावामां आव्युं छे तेनाथी भगवान जगन्नाथ जी ने अभिषेक करावामां आवी रह्यो छे। तो अभिषेकना दर्शन नो लाहवो पण जमालपुर खाते भक्तो हाल लई रह्या छे। तो भगवान जगन्नाथ जी नो पावन जळाभिषेक पण थई रह्यो छे। 108 કુંભમાં જે જળ લાવવામાં આવ્યું છે તેના દ્વારા ભગવાન જગન્નાથજીની જે ચલિત મૂર્તિ છે તેનાથી અભિષેક કરવામાં આવી રહ્યો છે। તો ઘંટના નાદ સાથે વેદના મંત્ર સાથે ભગવાન જગન્નાથજી અત્યારે અભિષેક કરી રહ્યા છે। તો પંચતત્વ પંચ જે અમૃત છે તેનાથી પ્રથમ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થયો અને અત્યારે જળથી ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થયો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મટ્યા હતા। સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો આ વિશે વધુ માહિતી આપવા માટે અમારી સાથે ફોનલાઇનથી જોડાયા છે અમારા સંવાદદાતા ગિરીશ બારોટ। ગિરીશ, આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન થયું, ભગવાનને જળાભિષેક પણ કરાવવામાં આવ્યો, તો તેને લઈને શું છે સંપૂર્ણ વિગતો આપની પાસે? જી યસ, ચોક્કસથી જણાવી દઉં કે અમદાવાદ ભગવાન જગન્નાથજીની 145મી જે નીકળનારી જે રથયાત્રા છે તેને લઈને પૂર્વ તૈયારો થઈ ગઈ છે અને આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા જે છે તે સાબરમતી નદીના ભોજોરારે પહોંચી ગઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ દિલીપદાસ બાપમાં મહારાજ તમામ જે લોકો છે તે પૂજનમાં બેઠા હતા અને સાબરમતી નદીના મધ્ય ભાગમાંથી જળ ભરવામાં આવ્યું હતું। જે નદીને નદીના કિનારે જો ખાસ કરીને વાત કરીએ તો જળયાત્રાનો આજે પ્રારંભ થઈ ગયો। જી ગિરીશ, વાત કરવામાં આવે તો અત્યારે ભગવાન જગન્નાથજીનો જળાભિષેક સંપન્ન થયો છે, તો ત્યારબાદની શું વિધિઓ છે? જી ચોક્કસથી જણાવી દઉં કે ખાસ કરીને જો વાત કરવામાં આવે ભગવાન જગન્નાથજી જળયાત્રા બાદ જો વાત કરીશું તો ભગવાન જે જગન્નાથજી છે તેના મોસાળ સરસપુર ખાતે લઈ જવામાં આવશે અને જે 1 જુલાઈ જે નીકળનારી રથયાત્રા છે તે એની તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે થઈ ગઈ। જી ગિરીશ, સંપૂર્ણ માહિતી આપવા બદલ આભાર। તો અમારા સંવાદદાતા ગિરીશ બારોટે જણાવ્યું છે કે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ ગઈ છે। ભગવાન જગન્નાથજીને આ તમામ 108 ગંગારૂપી સાબરમતીના જળથી સ્નાન કરાવી દેવામાં આવ્યું છે। તો ભગવાન જગન્નાથજીની આજે રાજોપચારથી પૂજન કરી અને ભગવાન આજ ફરી 4 વાગે પોતાના મામાના ઘર સરસપુર પણ જવાના છે।
તો અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન થયું હતું, તો જમાલપુરમાં જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના કિનારે પહોંચી હતી, તો જ્યાં વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં સાબરમતી નદીનું પૂજન કરવામાં આવ્યું. 108 કળશ તેમજ ધ્વજ પતાકા સાથે 18 ગજરાજ જળયાત્રામાં જોડાયા હતા, તો નીતિન પટેલ, હર્ષ સંઘવી સહિતના રાજકીય મહાનુભાવો પણ પૂજામાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે ગત વર્ષે પણ માત્ર 2 કલાકમાં રથયાત્રા પૂરી કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે કેસ મર્યાદિત છે, જેને કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે.